નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે બુધવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, તેમના પ્રશ્નોનું પણ આજે તેમને નિરાકરણ મળી જશે. તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણી દેવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે, હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. જી બિલકુલ. આપદામ હરતારમ દાતારમ સર્વસંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 20 ડિસેમ્બર 2023, આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે માગસર સુદ આઠમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર. આજનો યોગ વ્યતિપાત યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે બાલવ કરણ બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો આજે મીન રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ, અર્થાત જે બાળકનો અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ મીન ગણાશે. આ છે આજનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની, હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુકાળ છે કે કેમ, તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ. આજે બુધવારનો દિવસ હોવાથી અભિજીત મુહૂર્ત નથી હોતું. રાહુકાલમના સમયની વાત કરીએ તો બપોરે 12 કલાક અને 37 મિનિટથી બપોરે 1 કલાક અને 57 મિનિટ સુધી રાહુકાલમ રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 20 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 3 મિનિટ સુધી રહેશે. આજે બુધવાર અને અષ્ટમી તિથિ શુક્લપક્ષની એટલે બુધાષ્ટમીનો પર્વ બની રહ્યો છે. સાથે સાથે આજે શુક્લપક્ષની અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી પણ છે. જે આ છે આજના દિવસની વિશેષતા. તો હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથે ન કરવી એ આપના માટે શુભ સાબિત થઈ શકે. કપરી શારીરિક પરિસ્થિતિ હળવી થતી લાગે એમ છે. જો શારીરિક બીમારીઓ ચાલતી હોય તેમાંથી આજે રાહત અનુભવાશે. આજનો દિવસ આપના માટે ફાયદાકારક રીતે બની રહેવાનો છે, લાભકારક બની રહેશે. આરોગ્યની આજે સંભાળ રાખવી એ આપના માટે શુભ અને હિતાવહ સાબિત થઈ શકે. વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી આપને લાભની પ્રાપ્તિ થઈ શકે, તો આજે ભગવાન શિવને મગ ચડાવવા એ આપના માટે લાભકારી ઉપાય સાબિત થઈ શકે છે. તો યથાસંભવ રીતે આજે શિવલિંગ ઉપર કે શિવજી ઉપર મગ અર્પણ કરવા જોઈએ. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે સોનેરી રંગ. આજે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે. વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલ થતી પસાર થાય. મંત્ર છે ઓમ નારાયણાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલ થતી પસાર થતો જોવા મળશે. જી જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃષભ રાશિ રાશિચક્રને બીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે દુર્ઘટનાથી સાવધાન રહેવું જોઈએ. સાવચેતીપૂર્વક વાહન વ્યવહાર કરવો આપના માટે શુભ રહી શકે. નોકરીમાં શાંતિથી દિવસ પસાર કરવો આપના માટે શુભ સાબિત રહેશે. સામાન ખોવાઈ કે ચોરાઈ જવાની પણ આજે શક્યતાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. પોતાના સામાનની કાળજી રાખવી જરૂરી રહેશે. પ્રણય પ્રસંગોમાં આજે સફળતા મળતા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, તો એ રીતે દિવસ આપના માટે મંગલકારી સાબિત રહેશે. ઉપાયની વાત કરીએ તો આજે હાથમાં તુલસી રાખી વિષ્ણુ ભગવાનના 108 નામ બોલવા જોઈએ. ત્યારબાદ તુલસી પત્ર ભગવાનને અર્પણ કર્યું કાં તો આરોગી જવું જોઈએ. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભકારી રંગ સાબિત થઈ રહ્યો છે બદામી. આજે બદામી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ, મંગલકારી અને હિતાવહ સાબિત થશે. વાત કરીએ મંત્રની તો આજે આપે ઓમ ઉપેન્દ્રાય નમઃ મંત્રનો જાપ કરવો આપના માટે લાભકારી સાબિત થઈ શકશે. જી
જી બિલકુલ, હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય, મિથુન રાશિ રાશિચક્રના ત્રીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજ ખૂબ મહેનત ભરેલો દિવસ સાબિત રહેશે. આજે મહેનત ઘણી થશે, કાર્યાલયમાં કામની સરાહના પણ થઈ શકે છે. તો સાથે તમે બીજાને આજ આર્થિક મદદરૂપ પણ થઈ શકો, બીજાને આર્થિક મદદ પણ કરશો. વર્તમાનમાં નફાની શક્યતાઓ આપને જોવા મળશે, ઘણો લાભ આજે આપના કાર્યમાં આપ પ્રાપ્ત કરી શકો એમ છો. તો એકંદરે દિવસ આપના માટે મંગલકારી સાબિત રહેવાનો છે. અને હવે જાણીશું ઉપાય વિશે કે જે ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થાય. તો આજે રુદ્રાભિષેક કરવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજે કાળો રંગ શુભકારી સાબિત થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મંગલતાની પ્રાપ્તિ થાય. મંત્ર છે ઓમ શર્વાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી મધુર રીતે પસાર થતો જોવા મળશે. જી હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ, કર્ક રાશિ રાશિચક્રના ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો પ્રભાવ વધવાથી આપના શત્રુઓ પરાસ્ત થતા જોવા મળશે. ઉદાર મન વ્યવહારથી આજ લાભ કરાવશે. આજનું મન આપ ઉદાર રાખશો તો લાભની પ્રાપ્તિ અવશ્ય થતી જોવા મળશે. ઘર પરિવારમાં તાલમેલ આજ બન્યો રહેશે. તો એકંદરે પારિવારિક દિવસે પણ આપનો દિવસ શુભ રહેવાનો. લવ લાઈફ આગળ વધી શકે એમ છે, એટલે પ્રેમ પ્રસંગોમાં આજ આગળ વૃદ્ધિ થઈ શકે એમ છે. તો એકંદરે આપનો દિવસ શુભ રીતે પસાર થવાનો, આપનો દિવસ મંગલકારી સાબિત થઈ રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે દત્ત ભગવાનનું પૂજન કરવું એ આપના માટે શુભકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આજે પીળો રંગ શુભ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ રહેશે. મહામંત્રની વાત કરીએ કે જેનો જાપ કરવાથી મંગલતાની પ્રાપ્તિ થાય. તો આજે આપે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સહજતાથી પસાર થતો જોવા મળશે. જી જી બિલકુલ, હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય, સિંહ રાશિ રાશિચક્રની પાંચમા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યાપારમાં છેતરપિંડી ના થાય એનું આજે આપે ધ્યાન રાખવું પડશે. વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં આજે સફળતા મળતી જોવા મળી શકે એમ છે. કોઈ કામ માટે આપે બહાર જવું પણ પડી શકે એમ છે, વ્યાપારિક દ્રષ્ટિએ યા કોઈ સામાજિક રીતે. કોઈ મોટા પ્રોજેક્ટ પણ આજ આપને પ્રાપ્ત થઈ શકે છે કાર્યક્ષેત્રની અંદર. સફળતા માટે આજનો દિવસ યોગ્ય જણાશે. ઉપાયની વાત કરીએ તો આજે ફળનું દાન કરવું, ફ્રૂટ્સનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. તો આજે યોગ્ય જગ્યા ઉપર ફળોનું દાન અવશ્ય કરવું જોઈએ. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે સિંહ રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઉપાયની વાત કર્યા બાદ હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવા દિવસમાં મંગલતા પ્રસરે. એ મંત્ર છે ઓમ પુરુષોત્તમાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય, કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે માતા તરફથી આપને ફાયદો થતો જોવા મળી શકે એમ છે. નોકરીમાં આજ બદલાવ આવી શકે એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પરિવારમાં આજે પ્રગતિ થઈ શકે છે, પારિવારિક દ્રષ્ટિએ આજનો દિવસ શુભ સાબિત થશે. વ્યાપારમાં નવીનતા લાવવી જરૂરી સાબિત થશે. જો વ્યાપારને વિકસાવવો હોય તો આજે નવીનતા લાવવાની આવશ્યકતા બની રહી છે. ઉપાયની વાત કરીએ તો આજે કન્યા રાશિના જાતકો માટે વિશેષ કરીને જે શુભ ઉપાય સાબિત રહેવાનો છે, આજે પુષ્પથી વિષ્ણુ સહસ્ત્ર અર્ચન કરવું, અર્થાત પુષ્પ એક એક નામે ભગવાનની પુષ્પ કે પુષ્પની પાંખડી અર્પણ કરવી એ પુષ્પાર્ચન કહેવાશે. તો આજે વિષ્ણુ સહસ્ત્ર અર્ચન કરવું આપના માટે શુભ ઉપાય સાબિત થાય. શુભ રંગની વાત કરીએ
તો લીલો રંગ આજે આપના માટે શુભ સાબિત રહેવાનો છે. અને વાત કરીશું મહામંત્રની. ઓમ રમાનાથાય નમઃ, આ મંત્રનો જાપ કરવો આપના માટે આજે મંગલકારી ભાગ્યવર્ધક સાબિત થશે. જી જી બિલકુલ. હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. તુલા રાશિ રાશિચક્રની સાતમા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે મિત્રો કે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન આજે કરવું એ આપના માટે સારું સાબિત રહેશે. સ્વાસ્થ્ય બાબતે ખૂબ સંભાળ રાખવાની આજે આવશ્યકતા બની રહેશે. કરિયરમાં આજે પ્રગતિ કરી શકો એવો પણ દિવસ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો કાર્યક્ષેત્રે આપના માટે દિવસ મંગલકારી. તમારું માઇન્ડ આજ દુઃખમાંથી દૂર થઈ શકે એમ છે. કોઈ વસ્તુની કોઈ વાતનું દુઃખ હોય તો આજ દુઃખની નિવૃત્તિ થશે અને આનંદની પ્રાપ્તિ થઈ શકે એવો યોગ બની રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે ગીતાજીનું શ્રવણ કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે. ગીતા પાઠ કરવો કે ગીતાનું શ્રવણ કરવું શુભ રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષ તુલા રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભકારી સાબિત રહેવાનો છે. મહામંત્રની જો વાત કરીએ તો આજે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરો આપના માટે સર્વથા શુભકારી મંગલકારી સાબિત રહેવાનો. તો યથાસંભવ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શુભ સાબિત રહેશે. જી જી બિલકુલ. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળી શકે એમ છે. આર્થિક મુશ્કેલીમાંથી આજે મુક્તિ મળે એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. દિવસ દરમિયાન આજ થાક દૂર થઈ શકે છે. ઘણા થાક લાગેલો આજ દૂર થઈ શકે એમ જણાઈ રહ્યું છે. પોતાને ગમતું કામ કરવું એ આજે આપના માટે શુભ સાબિત થઈ શકે છે. મનગમતું કામ કરવાથી આજે સફળતા પ્રાપ્તિ થઈ શકે. એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે. ઉપાયની વાત કરીશું તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શાલિગ્રામજીને ગોપીચંદનનું તિલક કરવું આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ લાલ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો લાલ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવહ સાબિત રહેશે. વાત કરીશું મહામંત્રની તો આજે ઓમ ગોપીજન વલ્લભાય નમઃ આ મંત્રનો જાપ કરવો આપના માટે સર્વથા શુભકારી સાબિત થશે. તો યથાસંભવ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. જી જી બિલકુલ. હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય ધન રાશિ રાશિચક્રની નવમા ક્રમની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે બાળકોની જવાબદારી આજે પૂરી કરી શકો એમ છો. તો સાથે જીવનસાથી તરફથી વિશેષ લાભ આપને આજ પ્રાપ્ત થતો જોવા મળી શકે છે. પ્રતિસ્પર્ધામાં આજ આપ વિજયશ્રીને પ્રાપ્ત કરો એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો સાથે ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન થાય તેનું આપે ધ્યાન રાખવાની આવશ્યકતા આજરોજ બની રહેશે જેથી કરીને આપનો દિવસ આનંદમાં જ રહે. ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે યમુનાષ્ટકમના પાઠ કરવા. યમનાષ્ટકના પાઠ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. વાત કરીએ શુભ રંગ તો ધનરાશિના જાતકો માટે આજે શુભકારી શુભ રંગ રહેવાનો છે તે છે કેસરી રંગ. આજે કેસરી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે. વાત કરીએ મહામંત્ર વિશે તો આજે આપના માટે ઓમ ભુવનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરવો મંગલકારી સાબિત થશે. તો યથાસંભવ આજે મંત્રના જાપ અવશ્ય કરવા જોઈએ. જી હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મકર રાશિ રાશિચક્રની દસમ ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારા સ્વપ્ન આજ સાકાર થતા જોવા મળી શકે એમ છે. તો સાથે હાસ્યથી ભરેલ દિવસ રહેશે. આનંદ વિનોદ યુક્ત આજનો દિવસ આપના માટે બની રહેશે. આજે તમારાથી કોઈ શુભ કાર્ય પણ સંભવી શકે છે અર્થાત શુભકારી થવાની પણ આજે આપના દ્વારા સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. એક વાતનું ધ્યાન રાખવાનું છે આજે વાણીમાં આપે સંયમ રાખવો આવશ્યક બની રહેશે જેથી દિવસ વાસ્તવિક રીતે પૂરેપૂરો આનંદમાં વ્યક્ત થાય.
ઉપાયની વાત કરીએ તો આજે મકર રાશિના જાતકો માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે કે આજે ભગવાન સત્યનારાયણની કથા કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભકારી ભાગ્યવર્ધક રંગ રહેવાનો છે, તે છે ક્રીમ રંગ. આજે ક્રીમ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ હવે મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે મંગલકારી નીવડી શકે છે. એ મંત્ર છે ઓમ ઈશાનાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળશે. જી જી બિલકુલ. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય, કુંભ રાશિ રાશિચક્રની 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ઘ, સ, શ અને શ. આવા જાતકો માટે વ્યાપાર ધંધામાં નુકસાનથી મુક્તિ મળી શકે એમ છે. આજે નુકસાની થવાનું જે હતું એ પૂર્ણ થયું છે. આજે ગુસ્સો ન કરવો એ આપના માટે શુભકારી સાબિત થઈ શકે એમ છે. જો ગુસ્સો કરશો તો આખા કર્યા ઉપર પાણી ફરી શકે. આજે પગનો દુખાવો રહ્યા કરી શકે એમ છે, તો એ બાબતે ખાસ ધ્યાન રાખવું આપે આવશ્યકતા બની પડી રહેશે. મહત્વની વાત જાણવા આજે મળી શકે છે, કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓની માહિતી આજ આપને પ્રાપ્ત થઈ શકે છે. ઉપાયની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજે સીધાનું દાન કરવું મંગલકારી ઉપાય સાબિત રહેશે. સાથે જાણીએ આજનો આપના માટેનો શુભ રંગ. તો આજે કુંભ રાશિ માટે ભૂરો રંગ ખૂબ જ શુભ અને માંગલિક સાબિત થવાનો છે. તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ સાબિત થાય. હવે મંત્રની વાત કરીશું તો આજે કુંભ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર સાબિત રહેવાનો છે ઓમ શર્વાય નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળશે. જી હવે જાણીશું રાશિચક્રની અંતિમ રાશિ વિશે, એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય, મીન રાશિ રાશિચક્રની 12મા ક્રમાંકની એટલે કે અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે પરિવાર તરફથી કોઈ સારા સમાચારની આપને પ્રાપ્તિ થઈ શકે એમ છે. તો સાથે આજે તમને કોઈ ભેટ સોગાદની પણ પ્રાપ્તિ થતી જોવા મળી શકે એમ છે. આજે તમારી મહેનત રંગ લાવી શકે છે. કોઈ વસ્તુ માટે મહેનત કરતા હોય તો આજે સફળતા પ્રાપ્ત થતી જોવા મળશે. તમારી જરૂરિયાત મુજબની આજે બધી જ વસ્તુઓ તમે ખરીદી કરી શકો એમ છો. તો એ રીતે દિવસ આપના માટે શુભકારી સાબિત થઈ રહ્યો છે. એકંદરે આજનો દિવસની વાત કરીએ તો આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત રહેશે. હવે વાત કરીશું ઉપાય વિશે. તો આજે આપના માટે શુભ ઉપાય રહેશે હળદરયુક્ત ચોખાથી શ્રીયંત્રનું અર્ચન કરવું. ઘરમાં શ્રીયંત્ર છે તો હળદરવાળા ચોખાથી એનું પૂજન કરવું આપના માટે મંગલકારી રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે આજે શુભ રંગ સાબિત થશે પીળો. આજે પીળા રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભકારી મંગલકારી રહેશે. અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળી શકે. મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી, સાથે જ જણાવ્યો શુભ રંગ, શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષ. જી બિલકુલ, ગઈકાલે જે પ્રથમ કોલર હતા સીમાબેન, એમનો પ્રશ્ન હતો કે લગ્ન યોગ ક્યારે છે અને આરોગ્ય ક્યારે સારું થશે. સીમાબેન, આપની કુંડલીમાં જોતા આપની કુંડલીમાં ગુરુ ગ્રહની સ્થિતિ અનુકૂળ નથી, જેના કારણે વિવાહ થવામાં વિઘ્નો આવી રહ્યા છે. તો આપે ગુરુવારના દિવસે ઉપવાસ કરો અને ઓમ ગુરવે નમઃ મંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે, જેથી વિવાહમાં આવતા વિઘ્નો દૂર થાય. આ સાથે નહાવાના જળમાં નિત્ય એક ચપટી હળદર પધરાવી સ્નાન કરવું, જેથી લાભની પ્રાપ્તિ થઈ શકે. એક મંત્ર પણ તમે જાપ કરી શકો છો, ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આનો જાપ કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે. અને આરોગ્ય માટે કુંડલીમાં સૂર્ય, મંગળ, ગુરુ અને બુધની શાંતિ કરાવી આવશ્યક જણાઈ રહી છે. બીજા કોલર છે દીપકભાઈ, એમનો પ્રશ્ન છે મકાનનો યોગ ક્યારે બની રહ્યો છે. દીપકભાઈ, આપની કુંડલીમાં મકાનના યોગ માટે વર્તમાન સ્થિતિ સાનુકૂળ બતાવી રહી છે. મંગળની દશા પણ ચાલી રહી છે અને મંગળ કુંડલીમાં ભવનદાતા બની રહ્યો છે.
યોગકારક પણ છે અને લાભકર્તા પણ બની રહ્યો છે. તો આપે વર્તમાન સમયની અંદર વરાહ અનુષ્ઠાન કરવું શુભ સાબિત થઈ શકે. વરાહ ભગવાનનો મંત્ર છે, ઓમ નમઃશ્રી વરાહાય ધરણિધરણાય સ્વાહા. આ મંત્રના આપે 400,000 મંત્ર જાપ કરવા જોઈએ. જો ન કરી શકતા હોય તો બ્રાહ્મણ દ્વારા કરાવવા અને એનો દશાંશ હવન કર્યા બાદ લાભની પ્રાપ્તિ જોવા મળશે. તો સાથે બીજા એક કોલર છે સચિનભાઈ, એમનો પ્રશ્ન છે, વ્યવસાયમાં પ્રગતિ ક્યારે થશે? ઘણી અટકાયતો આવી રહી છે, જન્મ તારીખ અને સમયની બરાબર ખબર નથી. તો આપને તારીખ અને સમયની જાણકારી નથી એટલે સામાન્ય જે ઉપાય છે તમને જણાવું છું. વ્યાપારમાં પ્રગતિ માટે સૌથી પહેલાં આપના વ્યાપારિક સંસ્થાનમાં ઉત્તર દિશામાં એક પાણીનો ફુવારો નાનો લાવીને મૂકી દઈએ, અથવા તો ત્યાં એક કાચના વાટકો ભરીને પાણી મૂકી રાખવાનું, એમાં 11 સિક્કા પધરાવી રાખીએ. 1ના, 2ના, 5ના કોઈ પણ 11 સિક્કા બધા મિક્સ મૂકો તો પણ વાંધો નથી. દર 2 દિવસે ત્યાં પાણી બદલતા રહેવું જોઈએ અને દુકાનની સફાઈ કરી અને વેપાર વ્યવસાય શરૂ કરી તે પહેલાં ગાદી પર બેસી કુબેર મંત્રનો જાપ કરવો. 11-21 વખત ઓછામાં ઓછો મંત્ર જાપ કરવો, એ શુભ સાબિત થાય. મંત્ર છે, ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિમ વેદહિદાપય સ્વાહા. અવશ્ય લાભ થશે આ મંત્રનો જાપ કરવાથી. બીજા એક કોલર છે અંકિતભાઈ, એમનો પ્રશ્ન છે, લગ્ન જીવનમાં બહુ ઝઘડા થઈ રહ્યા છે. અંકિતભાઈ, આની પાછળનું કારણ આપની કુંડલીની અંદર સપ્તમ સ્થાનમાં સૂર્યની સ્થિતિ બતાવી રહી છે, પણ આ ઉપરાંત તમારી બંનેની કુંડલી મેળવતા ખબર પડી કે કયા કારણસર ઝઘડા થતા હોય છે. તો એકવાર કુંડલી મેળ કરાવવો આવશ્યક છે. પણ ઉપાય બતાવું છું, ઘરના નૈઋત્ય કોણની અંદર કોઈ લાલ કલરની વસ્તુ હોય તો ત્યાંથી હટાવી દઈએ અને દાંપત્યનો એટલે પતિ પત્નીનો બંને સુંદર ફોટો નૈઋત્ય વિભાગમાં લગાવી રાખો, લાભ અવશ્ય થતો જોવા મળશે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી, સાથે જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું નિરાકરણ પણ આપે આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.